ભરૂચ બેઠક પર આવતીકાલે મતગણતરી યોજાનાર છે તેના દિને ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા રાજકોટના બનાવના પગલે વિજયની ઉજવણી નહીં કરવામાં આવે એમ કહ્યું હતું સાતમી વાર ભરૂચ બેઠક પર ચૂંટણી લડી રહેલા મનસુખભાઈ વસાવાએ તેને વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા સાથે ભાજપનું સંગઠન મજબૂત હોવાનું અને ચૂંટણી જાહેર થવાના ઘણા સમય પૂર્વે જ ભાજપ દ્વારા મતદારો સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા વિકાસલક્ષી યોજનાઓ પહોંચાડી હોવાનું પણ કહ્યું હતું જોકે પ્રદેશ ભાજપ દ્વારા વિજયની ઉજવણી નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવી જિલ્લા ભાજપાના પ્રમુખ મારુતિસી આટોદરિયા ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોય ભરૂચમાં કોઈ સરઘસ સભાના આયોજન નહીં કરવામાં આવે એમ કહ્યું હતું ભરૂચ લોકસભાને આવતીકાલે મતગણતરી થવાની છે અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા સાતમી પણ જીતવાના છે એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે તાલુકા લેવલ સુધી એટલું બધું સંગઠન મજબૂત છે કે અમે એકે એક બૂથ ને મજબૂત બનાવ્યો છે જિલ્લાનું સંગઠન પણ ખૂબ સખત મહેનત કરી છે અને એમાં સાત ધારાસભ્યમાંથી છ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે આ છ ધારાસભ્ય સંગઠનના લોકોની સાથે રહી અને વ્યૂહરચનાપૂર્વક દરેક દરેકે વિધાનસભામાં કેમ કરીને વધુમાં વધુ મત મળે એ અંગે એમને ધારાસભ્ય પણ મહેનત કરી છે એટલે તાલુકાનું સંગઠન જિલ્લાનું સંગઠન ધારાસભ્યની ટીમ એ ખૂબ સખત મહેનત કરી છે અને સરકારની જે યોજનાઓ છે રાજ્ય સરકારની યોજના હોય કે ભારત સરકારની યોજના એ અમે ચૂંટણી નહોતા એના પહેલા અમે લોકો સુધી પહોંચાડી છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ એ કે એક ગ્રામ પંચાયત સુધી પહોંચ્યો છે અને એ લોકોના મનમાં હતો અને નરેન્દ્રભાઈ મોદીની જે પ્રકારની જે ઇમેજ છે કે વિકાસ પર્વૃત્ત તરીકે ગરીબમાં ગરીબ વ્યક્તિનો પણ જે વિકાસને લઈને એ ચાલે છે એના કારણે ગરીબ સમાજ હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય મહિલા હોય કે પછી શ્રમિક પ્રજા હોય બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે આવતીકાલે છે આવતીકાલની રાહ સમગ્ર દેશ અને દુનિયા જોઈ રહી છે ત્રીજી વાર વડાપ્રધાન વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે બિરાજમાન થનાર છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક પર કોઈપણ જાતનું સભા સરઘસ વિજય રેલી ફટાકડા ડીજે કે બેન કરવાની નથી રાજકોટમાં જે બનાવ બન્યો છે તેના અનુસંધ અનુસંધાને પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી ભરૂચ લોકસભામાં પણ કોઈ પણ જગ્યાએ સભા વિજય સરઘસ કે બેન્ડ એ ડીજે વગાડવા નથી ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનનારી પાર્ટી છે સમગ્ર ચૂંટણી દરમિયાન પણ વિરોધ પક્ષ દ્વારા ઉશ્કેરવાના પ્રયત્નો કરવા છતાંય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંયમ રાખેલો છે એ જ પ્રકારનો સંયમ આવતીકાલે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાખનાર છે જે બાબતે આજ રોજ પાંચ કલાકે મિટિંગ પણ રાખવામાં આવેલ છે આપના માધ્યમથી ખરી કાર્યકર્તાઓને પણ બહુ ઉત્સાહ છે કાર્યકર્તાઓને પણ અમે સમજાયા છે આપના માધ્યમથી સમગ્ર પ્રજાજનોને અમે જણાવીએ છીએ કે આવતીકાલે કોઈ વિજય સરઘસ ભારતીય જનતા પાર્ટી કાર્યવાહી નથી જીત ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની થતા છે